લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઈ રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને જાણીતા ડોક્ટર કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કનુ કલસરિયા મંગળવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી કોંગ્રેસમાં જોડાવાની ઔપચારિક જાહેરાત કરી શકે છે. રાહુલ ગાંધી 16-17 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ શકે. રાહુલ ગાંધીની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ શકે છે ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા. આ મતલબની જે ચર્ચા છે તે કેટલાય દિવસથી ચાલી રહી છે. કુંવરજી બાવળિયા ભાજપમાં જતા જ કલસરિયા હવે કોંગ્રેસના નિશાને હોવાની વાત સામે આવી રહી હતી અને ફરી એક વખત આ વાતને અનુમોદન મળી રહ્યું છે. કનુભાઈ કલસરિયા પહોંચ્યા હતા દિલ્હી અને દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે તેઓએ મુલાકાત પણ કરી હતી. તો જ્યારે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, 16 અને 17 જુલાઈના રોજ જે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ છે તે દરમિયાન વિધિવત રીતે ડોક્ટર કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ પટેલ જોડાયા છે. ગૌરવ, જે રીતે કેટલાય દિવસોથી અટકળો ચાલી રહી છે કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાઈ શકે છે તે મતલબની અનુમોદન મળી રહ્યું છે આ ચર્ચાને તેમના દિલ્હી પ્રવાસથી. દિલ્હી જવાથી એ વાતની અનુમોદન મળી રહ્યું છે કે કનુ કલસરિયા આવનારા દિવસમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જે રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા અને નિર્માણનું જે જમીન પ્લાનનું આખું આંદોલન તેમને ઉપાડ્યું હતું, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સાથે તેમના સંબંધો બગડ્યા હતા. હું વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાની વાત કરું તો તે સમયે તેમના કોંગ્રેસ પ્રવેશ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો અને કોંગ્રેસ પ્રવેશનો ઇનકાર કર્યો હતો. જે સમયે ફરી એકવાર કોંગ્રેસ દ્વારા પ્રયત્નો સાધવામાં આવ્યા છે અને જેના ભાગરૂપે જ કનુ કલસરિયા આજે દિલ્હીમાં છે. આજે તેઓ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરશે અને શક્ય છે કે આજે અથવા તો આવતીકાલે તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને જે ઔપચારિકતા છે પૂર્ણ કરશે. જ્યારે રાહુલ ગાંધી 16 અને 17 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના જે કામદારો છે તેમની સાથે મુલાકાત કરવાના છે, બંધારાની મુલાકાત લેવાના છે. એ દરમિયાન કનુ કલસરિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એક ભૂતકાળની વાત કરવા માંગુ, જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ હતા ચૂંટણી પ્રવાસ દરમિયાન, ત્યારે પણ કનુ કલસરિયા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને એ વખતે પણ આ અટકળો વહેતી થઈ હતી, પરંતુ આ વખતે જયારે તેમની દિલ્હી મુલાકાત લીધી છે ત્યારે આ અટકળોને પ્રબળ મહત્વ મળી રહ્યું છે અને તેઓ આવનારા દિવસમાં કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બિલકુલ ગૌરવ, ડોક્ટર કનુ કલસરિયા જે રીતે દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે, એક તરફ ગુજરાત કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ જે હવે સર્વવિદિત બનતો જઈ રહ્યો છે, તેમાં એક સિનિયર લીડરને નવેસરથી કોંગ્રેસમાં એન્ટ્રી આપવી શું સાબિત કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં એ કોંગ્રેસમાં કેવા પરિવર્તન આવી શકે આ બાબતને લઈને? હજી ચોક્કસ પરિવર્તન આવી શકે, કારણ કે જે રીતે ગજગ્રાહ સિનિયર અને જુનિયર નેતાઓ ચાલી રહ્યો છે, જેના સમાધાન માટે સતત રાજીવ સાતવ પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે એક સિનિયર લીડરને લેવાથી કેટલાક અંશે જે સ્થાનિક ભાવનગરના જે નેતાઓ કહેવાય તેમાં કોઈક પ્રકારની નારાજગી પ્રવૃત્તિ રહી છે. પરંતુ કનુ કલસરિયાને જોડવાનો મુખ્ય ઉદ્દેશ કોંગ્રેસ તરફ એવો સંકેત મળે છે કે જે રીતે તેમણે જમીનનું આંદોલન ચલાવ્યું અને જમીન સાથે જોડાયેલા જે લોકોને ન્યાય અપાવ્યો નિર્માણ પ્લાનમાંથી, તેના કારણે તેમને કોંગ્રેસ જોડવા માટે કોંગ્રેસના નેતાઓ પ્રયત્નશીલ હોય એવું લાગી રહ્યું છે. ગૌરવ, આભાર તમામ જાણકારી માટે. તો નવી દિલ્હીમાં રાહુલ સાથે મુલાકાત કરી શકે છે કનુભાઈ કલસરિયા અને જ્યારે રાહુલ ગાંધી આવે ગુજરાતની મુલાકાતે ત્યારે કનુભાઈ કલસરિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય તેવી અચકળો વેગવંતી થઈ છે.